પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી જીતનરામ માંઝી પણ મંત્રી બની શકે છે તો ભાજપે આ વખતે તમામ રીતે સાધવાનો પ્રયત્ન કર્યો છે જાતીય સમીકરણ ક્ષેત્રીય સમીકરણ યોગ્યતાને અનુસરીને અનુભવને અનુસરીને પોતાના મંત્રીઓ બનાવવા જઈ રહી છે ભાજપ કારણ કે શિવરાજસિંહ ચૌહાણ ખૂબ જ મોટા માર્જિનથી તેમણે જીત મેળવી અને ફરી એક વખત એ સ્થાપિત કરી દીધું કે ભલે તેમને મુખ્યમંત્રી નહોતા બનાવવામાં આવ્યા પરંતુ હજુ પણ તેમનો જે રૂતબો છે તે કાયમ છે જનતા વચ્ચેની તેમની પકડ છે તે કાયમ છે એટલે જ તેમને મંત્રીપદ સોંપવામાં આવશે મનોહરલાલ ખટ્ટરની જાણકારી જે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી રહ્યા પરંતુ વિરોધને જોતા તેમને બદલવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે તેમને કેન્દ્રમાં લઈ જવાશે ત્રીજી વખત નરેન્દ્ર મોદી લેશે પ્રધાનમંત્રી પદના શપથ શપથ ગ્રહણ પહેલા રાજઘાટ પર બાપુને નમન કર્યા પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી સ્મારક પહોંચી પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી શપથ પહેલા પ્રધાનમંત્રીએ વાજપેયી શ્રદ્ધાંજલિ પાઠવી વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી શપથ પહેલા મહાન સપૂતોને નમન કર્યા સાંજે સાત વાગીને પંદર મિનિટે ટીમ મોદીની વિધિ થશે

પ્રવિંદ જગન્નાથ નેપાળના પીએમ પુષ્પકમલ દહલ પીએમ શેરિંગ ટોબિગે ઉપરાંત શપથ ગ્રહણ સમારોહમાં આઠ હજાર મહેમાનો પણ હાજર રહેવાના છે તો મોદી પોઈન્ટ જેની માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે સાત દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું અને તેઓ પણ આવી પહોંચ્યા છે આજનો આજે જે ગ્રહણ સમારોહ છે તે એટલા માટે પણ ખાસ છે કારણ કે જવાહરલાલ નહેરુ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા બીજા પ્રધાનમંત્રી છે જેઓ ત્રીજી વખત શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે અને દર વખતની જેમ કારણ કે બે હજાર ચૌદમાં આપણે જોયું બે હજાર ઓગણીસમાં જોયું આ જે શપથ ગ્રહણ સમારોહ છે તેમાં જે પાડોશી દેશો છે તેમને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને આ વખતે પણ એ જ નીતિને અનુસરવામાં આવી છે પાડોશી પ્રથમ એ નીતિને અનુસરીને તમામ જે પાડોશી દેશો છે તેમના રાષ્ટ્રાધ્યક્ષોને નિમંત્રણ આપવામાં આવ્યું જે મહાસત્તાઓ છે તેમને બાજુમાં મૂકીને ભારતે પાડોશીઓને પ્રાથમ પ્રાથમિકતા પ્રાધાન્ય આપ્યું છે અને એ પ્રકારની ઝલક મહેમાનોમાં તમને જોવા મળશે સાત વાગેને પંદર મિનિટે લોકતંત્રના આ મહાપર્વનો ફેંસલો જે જનાદેશ આપવામાં આવ્યો છે તેની માટે મહત્વનો દિવસ છે કારણ કે એ ચહેરાઓ જેમને તમે મેન્ડેટ આપ્યો તે આજે શપથ ગ્રહણ કરશે મંત્રીપદના પદના પ્રધાનમંત્રીની સાથે એવી જાણકારી સૂત્રો આપી રહ્યા છે કે બે ડઝનની આસપાસ કેબિનેટ મંત્રીઓ આજે શપથ ગ્રહણ કરવાના છે અને સાથે સાથે સ્વતંત્ર પ્રભાર અને રાજ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે બની શકે કે પચાસ પંચાવનનો આંકડો એમ તેની આસપાસ મંત્રીઓ આજે જ શપથ લે જોકે ત્યારબાદ જે એક્સપાન્શન છે તે થશે કે નહીં તેના ઉપર નજર રહેશે કારણ કે ગઠબંધન સરકાર છે તમામને ખુશ કરવાના છે પછી એ જેડીયુ હોય ટીડીપી હોય અપના દલ હોય હમ પાર્ટી હોય एलजेपी जे पी हो चिराग ने कैबिनेट मंत्री कौन बनेंगे ये लगभग लगभग क्लियर हो चुका है कि किनको कैबिनेट का दायित्व दिया जा रहा है किनको राज्य मंत्री का दायित्व दिया जा रहा है माफ कीजिएगा और किनको स्वतंत्र प्रभार दिया जा रहा है तो अब यहाँ पर क्योंकि बैठक खत्म हो गई है लगातार मंत्रियों की गाड़ियाँ अब देखिए बाहर निकल रही हैं सेवन आरसीआर के गेट से और यहाँ से अब ये मंत्री अपने अपने होटल या घर पर जहां पर रुके हुए वहाँ पर पहुंचेंगे और आज शाम को ये कैबिनेट की जब वहाँ पर प्रधानमंत्री के साथ शपथ लेंगे कैबिनेट मंत्री जिनको शपथ दिलवाई जाएगी ये तमाम मंत्री वहां पहुंचेंगे शपथ ग्रहण के बाद कल तक ये उम्मीद की जा रही है कि पोर्टफोलियो डिस्ट्रीब्यूशन की लिस्ट भी आ जाएगी ये भी क्लियर हो जाएगा कि किस किस मंत्री को क्या मिला लेकिन एक बात जो आपने कहा कि ज्यादा चुनौतियां तो निश्चित तौर पर पिछली बार हमने देखा कि बीजेपी की अपने बूते पूर्ण बहुमत की सरकार थी उसके बावजूद जब सरकार बनी तो उस... एनडीए के सहयोगी दलों को भी शामिल किया गया था तो निश्चित तौर पर अब तो चूंकि एनडीए की एक, एक सरकार जिसमें एनडीए के सहयोगी दलों की जरूरत के बाद उनको शामिल करने के बाद सरकार का बहुमत का आंकड़ा आगे निकला है तो अब सरकार में ज्यादा बेहतर समन्वय थे क्योंकि जब सरकार के पास अपने बूते बीजेपी के पास बहुमत था भी उसने एनडीए के सहयोगियों को सम्मान दिया था उनको मंत्रिमंडल में शामिल भी किया था बाकायदा और हर समय जब मंत्रिमंडल जब एनडीए की बैठक होती थी तब उनके साथ मुलाकात भी की जाती थी तो अब क्यूँकी इस बार भी हमने देखा कि दो बड़े सहयोगी दल जे और टी किसी तरह की कि उनकी तरफ से मांग नाराजगी कोई ऐसी चीज सामने नहीं आई और दोनों बड़े सहयोगी होने के बावजूद अभी तक जो हमें जानकारी मिल रही है एक कैबिनेट मंत्री और एक राज्य मंत्री उनको दिया गया है निश्चित तो तौर पर ये कहीं से भी ये चीज सामने नहीं आ रही कि एनडीए के जो की एंट्री भी हुई है पुराने चेहरे भी है लेकिन नाराजगी जो है छुटपुट वो भी दूर हो जाएगी लगता है તો બેઠક પૂર્ણ થઈ છે જે જે મંત્રીઓને જે જે સાંસદોને ફોન ગયા છે કે મંત્રી પદ તેમને મળવાનું છે તેમને બોલાવવામાં આવ્યા ચાય પર ચર્ચા કરવામાં આવી અને એક બાદ એક જે પાર્ટીઓ છે તેમના તરફથી પણ જાણકારી આપવામાં આવી રહી છે કે આ સાંસદોને ફોન આવ્યા છે મંત્રી પદ ગ્રહણ કરવા માટે ટીમ મોદીની શપથવિધિ પહેલા મોટા સમાચાર અત્યાર સુધીમાં સાંસદોને કોલ આવ્યા તેવી જાણકારી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ છે મંત્રીમંડળમાં કોને સમાવેશ તેજ બની રાજ્યોમાંથી સાંસદોને સ્થાન મળી શકે છે ગુજરાતમાંથી પાંચ સભ્યો મંત્રી પરિષદમાં સામેલ થઈ શકે છે ગુજરાતમાંથી અમિત શાહ મનસુખ માંડવીયા સી આર પાટીલ એસ જયશંકર જે પી નડ્ડા જેમની શક્યતા સેવામાં આવી રહી છે મહારાષ્ટ્રની વાત કરીએ મહારાષ્ટ્રમાંથી ત્રણ સભ્યોને સ્થાન મળી શકે છે નિતિન ગડકરીને ફરી એક વખત સ્થાન મળી શકે છે સંવાદદાતા ગીતા મહેતા લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈએ ગીતા નજર રાખવામાં આવી રહી છે અત્યારે કે આખરે ગુજરાતથી કયા એવા ચહેરાઓ હશે જે મંત્રી પરિષદમાં સામેલ થશે જી અત્યાર સુધીમાં જે પાંચ નામો આવી રહ્યા છે જેમાં અમિત શાહ મનસુખ માંડવીયા સી આર પાટીલ એસ જયશંકર અને જેપી પી નડ્ડાના નામો છે એક છઠ્ઠું નામ આવી રહ્યું છે નિમુબેન બામણીયાનું જેઓ પણ ભાવનગરથી સાંસદ છે પરંતુ તેઓનું નામ કન્ફર્મ નથી થઈ રહ્યું પરંતુ જે કન્ફર્મ થયેલું લિસ્ટ છે એમાં અમિતભાઈ મનસુખ માંડવીયા સી આર પાટીલ જે પી અને એસ જયશંકરનો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં કુલ ઓગણપચાસ નામો પર મહોર લાગી ચૂકી છે ઓગણપચાસ જેટલા સાંસદો ઓલ ઓવર ઇન્ડિયામાંથી છે જેમને કોલ આવી ચૂક્યા છે ને તેઓ હાલ પીએમ હાઉસ પર જે ચાપે ચર્ચા ચાલી રહી છે તેમાં ભાગ લઈને જસ્ટ તેઓ નીકળી રહ્યા છે હું આપણે જે ઓગણપચાસ સાંસદો છે તેના

સાંસદ ચંદ્રશેખર ચૌધરી ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની રામ મોહન નાયડુ કિંજરાપુ જીતન પ્રસાદ પંકજ ચૌધરી સી આર પાટીલ બીએલએન વર્મા લાલનસિંહ સોનોવાલ અનુપ્રિયા પટેલ પ્રતાપરાવ જાદવ અન્નપૂર્ણા દેવી રક્ષા ખડસે અજય તમટા શોભા કરંડલાજે કમલજીત સેરાવત રાવ ઇન્દ્રજીતસિંહ રામદાસ અઠવલીયા અને હર્ષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે જી ગીતા અત્યારે પાંચ ચહેરાઓ જે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ તેમાં પરસોત્તમ રૂપાલાની ચર્ચા ક્યાંય નથી તો શું તેમને જે આ વિવાદ થયો ક્ષત્રિય આંદોલન તે નડી ગયું જી એ ખૂબ જ મોટો મેસેજ છે પાર્ટી માટે નેતા માટે ઈવન દેવુસિંહ ચૌહાણને પણ પડતા મૂકવામાં આવ્યા છે અને કેબિનેટ મંત્રી તરીકે પરસોત્તમ રૂપાલા જે અગાઉ કૃષિ અને ફિશરીઝ મંત્રાલય જોતા હતા તેમને પણ પડતા મૂકવામાં આવે છે આપને અને દર્શકોને જાણ હશે કે પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે જ મોટો વિવાદ ખડો થયો હતો અને ક્ષત્રિય સમાજ જે છે તે ભાજપની વિરોધમાં મતદાન કર્યું હતું એક આંદોલન ચાલ્યું હતું અને બાદમાં પણ આંદોલનને અલ્પ વિરામ મૂકવાની જાહેરાત કરી હતી પરંતુ પૂર્ણ વિરામ જાહેરાત નતી થઈ એટલે રૂપાલાને પડતા મૂકીને એક મેસેજ પણ આપવામાં આવ્યો છે છે કે નેતાએ નિવેદન જ્યારે તેઓ પાર્ટીના પ્રતિનિધિ ત્યારે વિચાર કરવો જોઈએ જી ગીતા અત્યાર સુધી આપણે જોયું કે જેવી રીતે મનસુખ માંડવીયા છે તેમને આરોગ્યના મંત્રી બનાવવામાં આવ્યા હતા અમિત શાહ ગૃહ ખાતું સંભાળી રહ્યા છે તો શું એ ખાતા પર ફરી એક વખત તમને જ બેસાડવામાં આવશે તમને જ સત્તા સોંપવામાં આવશે જે સોર્સેસ એવું કહી રહ્યા છે કે આજે સાંજે શપથવિધિ સમારોહ થશે અને ખાતાની જે ફાળવણી છે તે કાલે કરવામાં આવશે પરંતુ સૂત્રોનું માનીએ તો જે મંત્રાલયો જે મંત્રીઓ પાસે પહેલા હતા અને જેમને રિપીટ કરવામાં આવે છે તેમને સેમ મંત્રાલયો સોંપાય તેવી સંભાવના છે એટલે કે અમિતભાઈ ગૃહ ખાતું સંભાળશે મનસુખ માંડવીયા હેલ્થ સંભાળશે અને એસ જયશંકર જે છે તે પહેલા પણ વિદેશ મંત્રાલય જોતા હતા ને ફરીથી તેમને વિદેશ મંત્રાલય સોંપાય નિર્મલા સીતારમનને પણ નાણાં ખાતું સોંપાય તેવી એક સંભાવના સેવાઈ રહી છે અને સૂત્રો પણ એ જ કહી રહ્યા છે જી આભાર ગીતા જાણકારી આપવા માટે તો મહત્વપૂર્ણ જાણકારી એ કે

તે ભાજપ પોતાની પાસે જ રાખશે પછી એ ગૃહ ખાતું હોય વિત્ત મંત્રાલય હોય પછી સુરક્ષાને લગતું રક્ષા મંત્રાલય આ એવા જે પોર્ટફોલિયો છે તે પોતાની પાસે જ રાખશે જોકે અન્ય જે ગઠબંધનના સાંસદો છે તેમને અન્ય પોર્ટફોલિયો આપવામાં આવશે કાલે એ તમામ વિશે વિસ્તૃત જાણકારી પણ મળશે અત્યાર સુધી એ તમામ સાંસદોને માત્ર ફોન આવ્યા છે કે તમને અમે મંત્રાલય સોંપીશું એટલે શપથ ગ્રહણ તેઓ આજે કરવાના છે પોર્ટફોલિયોનું જે વિભાજન છે તે કાલ સુધીમાં જાણકારી આપવામાં આવશે